હેલો ગાઈઝ, મોજમાં બધા? ઓકે, હું તો છું જ, કારણ તમે જાણો છો ને. જો આપણું ફેમિલી આજે 1K સબસ્ક્રાઈબર્સ, એટલે કે ચેનલમાં ટોટલ 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. અને આ શક્ય બન્યું હોય તો એ માત્ર ને માત્ર તમારા સપોર્ટને કારણે શક્ય બને છે, માત્ર ને માત્ર તમારા પ્રેમના કારણે શક્ય બને છે. તો એના માટે તમે બધા જ જવાબદાર છો. મારાથી એકલાથી કાંઈ જ ન થઈ શકે, આ તમારા લીધે જ આ બધી શક્યતાઓ છે. તો થેન્ક યુ સો મચ, થેન્ક યુ વેરી મચ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે મારા ઉપર વિશ્વાસ મૂક્યો અને મને આટલો સપોર્ટ કર્યો. અગત્યની વસ્તુ, મારે તમને આજે કેટલીક વાતો શેર કરવી છે. ખાસ કરીને કેટલીક બાબતો છે જેની વાત આપણે આપણા એજ્યુકેશનલ વિડીયોમાં થઈ શકતી નથી. એવી વાતમાં એક નંબર એક, કે પહેલાં આપણી ચેનલ વિશે તમને થોડી માહિતી આપું. તો લગભગ 4 મહિના પહેલાં મેં નક્કી કરેલું કે આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરવી છે. અને 4 મહિના પહેલાં ઓલરેડી મેં એ શરૂ પણ કરેલી. પરંતુ મારો શેડ્યુલ એટલો બધો બિઝી હોય છે કે હું રેકોર્ડિંગ માટે યોગ્ય સમય ફાળવી શકતો નહોતો. કેમ કે મને પહેલાં એવું હતું કે રેકોર્ડિંગ કરવાથી બધું પૂરું થઈ જાય અને અપલોડ કરી દઈએ એટલે કામ પત્યું. પણ ખરેખર એવું નથી. અપલોડિંગ પછી એડિટિંગને ઘણું બધું કામ હોય છે અને એ ઘણું બધું સમય લઈ લેતો હોય છે. ખાસ તો જે મેં ખાસ કરીને છેલ્લા 2 મહિના કે જે આ કોરોનાનું સંક્રમણ ફેલાયું અને એ સમય દરમિયાન થોડા ફ્રી થઈ ગયા, સમય પુષ્કળ મળવા લાગ્યો, એટલે લાસ્ટ 2 મંથ્સની અંદર હું ઘણું બધું કામ કરી શક્યો, ઘણું શીખ્યો પણ ખરો, અને વિડીયોઝ બધા હું બનાવી શક્યો અને યુટ્યુબ પર અપલોડ કરી શક્યો જે તમે જોઈ રહ્યા છો. કહેવાનો અર્થ એ છે કે લાસ્ટ 2 મહિનાની અંદર, જો તમને એટલા માટે થેન્ક યુ કહું છું કે માત્ર 2 જ મહિનાના ટૂંકા ગાળાની અંદર આપણી ચેનલ 1000 સબસ્ક્રાઈબર, 1K સુધી પહોંચી છે. અને બેટા એક્ઝેક્ટ જો આ તમને આંકડો કહું, આજનો એક્ઝેક્ટ આંકડો, તો હું જ્યારે રેકોર્ડિંગ કરવા જઈ રહ્યો છું ત્યારે આપણી ચેનલમાં એક્ઝેક્ટ 1005 સબસ્ક્રાઈબર છે. એટલે 1005 આપણી ચેનલ, આપણું ફેમિલી ધીમે 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 મોટું બનતું જાય છે. અને મને ખૂબ 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 સંતોષ છે અને મને ખૂબ જ આનંદ છે આ વાતનો. એટલે જ તમારી સાથે આ આનંદને શેર કરવા માટે આ વિડીયોને બનાવી રહ્યો છું. અને ખાસ ફરી વખત તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. બીજી વાત, એક બે વાતો બીજી મારે તમને કરવાની છે. તો વિડીયોઝની અંદર એટલી બધી કોમેન્ટ્સ આવતી હોય છે, કેટલાક સ્ટુડન્ટ્સ છે મને પ્રશ્નો પૂછતા હોય છે. પણ એમાં થાય છે એવું કે ફૂલ ડે રેકોર્ડિંગ અને એડિટિંગને બધા કામ ચાલુ હોય છે અને અપલોડિંગનું કામ ચાલુ હોય, એટલે હું એના તરફ વધુ ધ્યાન આપી શકતો નથી. અને ઘણી વખત એવું પણ બને કે પ્રશ્ન જે પૂછવામાં આવ્યો હોય કોમેન્ટમાં, તો એનો જવાબ જો હું લખીને આપું તો એ ખૂબ લાંબો થઈ જાય. એટલે કંઈક એવું વિચાર્યું કે ચલો એ કામ, તમારા કોમેન્ટના પ્રશ્નો છે એ પણ સોલ્વ થાય અને એવું પણ ન લાગે કે સર કોમેન્ટના જવાબ નથી આપતા. શક્ય હોય ત્યાં સુધી હું રિપ્લાય આપવાનો તો લગભગ ટ્રાય કરું છું. પણ કદાચ એવું બની ગયું કે કોઈને રિપ્લાય ન આપી શક્યો અને પ્રશ્નોના જવાબ ઘણી વખત એવા લેન્ધી હોય તો એને આપણે સમજાવી ન શકીએ, એટલે કે મેસેજ અથવા તો રિપ્લાય આપીને. તો એના માટે એક એવો પ્લાન ગોઠવ્યો કે મેં વિચાર્યું કે જે કોમેન્ટ્સ આવે છે અઠવાડિયા દરમિયાન, જે કોમેન્ટ્સ ભેગી થાય એની અંદર જે પ્રશ્નો આવે એ પ્રશ્નોને હું ભેગા કરી લઉં અને પછી રવિવારના દિવસે, એટલે દર સન્ડે દર રવિવારે આજે તમારા પ્રશ્નો છે એના સોલ્યુશન્સનો એક વિડીયો બનાવી અને હું અપલોડ કરી દઉં. તો એ તમને અનુકૂળતા રહેશે અને તમારા પ્રશ્નોનું નિરાકરણ પણ થઈ જશે. એટલે એક આ નવી શરૂઆત કરવી છે આપણે. તો તમારી જે કોમેન્ટ્સ છે એને હું શક્ય છે ત્યાં સુધી રવિવારના દિવસે વિડીયો બનાવી અને અપલોડ કરી દઈશ, જેથી કરીને તમે એને સરળતાથી જોઈ શકો. એ પછી ભલે આખા અઠવાડિયામાં આવેલી કોમેન્ટ 2 જ હોય કે 20 હોય, આપણે મેક્સિમમ કોમેન્ટ્સને સમાવવાનો પ્રયત્ન કરશું. હા, ઘણી વખત એવું બને છે કે એના પ્રશ્નોના જવાબ ઓલરેડી મારા વિડીયોઝમાં હોય છે, પરંતુ એ બાળકોએ કદાચ યોગ્ય રીતે જોયા ન હોય કે અગાઉના વિડીયોમાં હોય તો એમણે ન જોયા હોય. તો એના માટે એક વાત, જે ચેપ્ટર તમે જોતા હોય એ ચેપ્ટરને કમ્પ્લીટ એક વાત જોઈ લેવું, જેથી કરીને તમારા મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ આવી જ જશે. છતાં કઈ રીતે જતું હોય તો નિસંકોચપણે તમે કોમેન્ટ કરી શકો છો. બીજી એક વાત, મેં જ્યારથી આ ચાલુ કર્યું એટલે લાસ્ટ 2 મંથ્સની જે આપણે વાત કરીએ છીએ, તો લાસ્ટ
2 મંથ્સની અંદર મારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે, મારા ઘણા બધા રિલેટિવ્સ છે, ઘણા બધા સ્ટુડન્ટ છે, એને ઘણાએ મને ફોન કરીને ઘણાએ મેસેજ થ્રુ પૂછું છું કે તમે આ જે એડિટિંગ કરો છો, ફોટોગ્રાફ્સના એડિટિંગ કરો છો ને જે થંબનેલ્સ બનાવો છો, આ બધું કઈ રીતે બને છે ને વિડીયો કેવી રીતે બનાવવાની, કઈ રીતે અપલોડ કરાય છે, બરાબર ને, આને એડિટિંગ કેવી રીતે થાય છે ને, એની અંદર તમે ઇન્ટ્રોઝ કેવી રીતે બનાવો છો ને આઉટ્રોઝ કેવી બનાવો, ઘણા બધા પ્રશ્નો, પુષ્કળ પ્રશ્નો મારી સામે આવતા હતા. અને નો ડાઉટ મારાથી શક્ય એટલા લોકોને હું હેલ્પ થવાની મેં 100% મારો પ્રયત્ન કર્યો છે. પણ પછી મને એવો વિચાર આવ્યો કે જે મારી પાસે જે જ્ઞાન છે, જે હું વિષયો ભણાવું છું, કે જે દાખલા તરીકે બાયોલોજી હું ભણાવું છું, 10th સાયન્સ પણ ભણાવું છું, તો કેમ નહીં એવું કરીએ કે આ મારું જે ટેકનોલોજીનું જ્ઞાન છે, જે હું શીખ્યો છું, એટલીસ્ટ મારી પાસે જેટલું છે, એ પણ તમને આપું. તો એના માટે એક નવો વિચાર થયો અને વિચારને મેં આખરી ઓપ પણ ઓલરેડી આપી દીધો છે. આપણે એક નવી ચેનલ શરૂ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે ટેક ટોક, જેની અંદર ટેકનોલોજીકલ ટોક્સ કરવામાં આવશે. એટલે એની અંદર બધા જ પ્રકારના વિડીયો, અને હિન્દીમાં છે ચેનલ, હું ગુજરાતીમાં નથી, હિન્દીમાં છે, જેથી કરીને વધુ લોકો સુધી અહીં આગળ પહોંચી શકાય. તો એની અંદર ટેકનોલોજીને લગતી બધી જ માહિતી જેટલી મારી પાસે છે, જે હું જાણું છું અથવા તો મને ક્યાંયથી જાણવા મળશે ભવિષ્યમાં, અને એનો ઉપયોગ તમારા થ્રુ થઈ શકે એમ હોય કે તમને ઉપયોગમાં આવે એમ હોય, તો એવી બધી જ બાબતોને સમાવતા વિડીયોઝ આપણી એ નવી ચેનલમાં મૂકવામાં આવશે. અને લગભગ આજે જ આ ચેનલ છે આપણે એને શરૂ કરવા જઈ રહ્યા છે. અને ટેકટોકને તમે સર્ચ કરો અને એમાં પણ સબસ્ક્રિપ્શન આપો અને એને પણ વધુ સફળ બનાવીએ, એના થ્રુ પણ તમારા સુધી જ્ઞાન પહોંચાડવાનો પ્રયત્ન કરીશ, જેમાં દરેક પ્રકારના વિડીયોઝ, એટલે ટેકનોલોજીને લગતા દરેક પ્રકારના વિડીયોઝને આપણે અપલોડ કરવા જઈ રહ્યા છે, બરાબર ને, જોવાની ખૂબ મજા આવશે, બરાબર. એમ તો ખાસ કરીને ટીનેજર્સ હોય છે અમારી સાથે જોડાયેલા, તો એમને પણ જોવાની મજા આવશે. ઓકે, તો ફરી પાછા તમને સૌને આ પ્રેમ આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. બીજી વસ્તુ કે આ જ્ઞાન એવી વસ્તુ છે, જેટલા સુધી પહોંચે એને પહોંચાડવું જોઈએ. તો એક ખાસ મારી નમ્ર અપીલ છે તમને, ખાસ નમ્ર અપીલ છે કે જો ખરેખર તમને વિડીયોઝ જોવાની મજા આવે છે, ખરેખર ભણવાની મજા આવે છે, તો તમારા લાગતા વળગતા કોઈ પણ વ્યક્તિ હોય એની સાથે ચેનલને શેર કરો, જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી આપણે પહોંચી જાય અને વધુમાં વધુ આપણું ફેમિલી હજુ એક્સપાન્ડ થાય, હજુ મોટું થાય, અને આપણે જેટલા વધુ સુધી હું પહોંચી શકીશ, જેટલા વધુ વિદ્યાર્થીઓને આનો લાભ આપી શકીશ, એનો સૌથી વધુ સંતોષ મને પ્રાપ્ત થશે. તો ફરી વખત તમારો સૌનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ, જય હિન્દ.